কলস অমৃত অমৃত চন্দ্রাচার্য ভগবান রচিত কলস অমৃত নো স্বાધ્યાય આપણે કરી રહ્યા છીએ એમાં પંડિત રાજમલજીની ટીકાના આધારે પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યા છે તેનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ કળસ અમૃતના સ્વાધ્યાયમાં અત્યારે આપણે ત્રીજો કળશ કરી રહ્યા છીએ ત્રીજો કળશ એનો ખંડ અન્વયાર્થ અને તે પછીથી એ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો તેનો કેટલોક ભાગ કર્યો છે શેષ ભાગ આજે લઈશું ફેજ પુનરાવર્તન કરીએ તો ત્રીજા કળશમાં એ વાત કરવામાં આવી કે આચાર્ય ભગવાન પોતે આ ટીકા લખે છે તો એમાં એમની એ ભાવના છે અમૃતચંદ્રાચાર્ય ભગવાનની કે પોતાને પરમ વિશુદ્ધિ પ્રાપ્ત થાઓ પરમ વિશુદ્ધિ એટલે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ શુદ્ધ વિશુદ્ધ નિર્મળ દશાની પ્રાપ્તિ થાઓ પોતાને વિશુદ્ધ દશા તો છે પોતે મુનિ છે પણ અહીંયા પરમ વિશુદ્ધિની ભાવના ભાવી છે કે આ ટીકાના કાળ દરમિયાન અમને પરમ વિશુદ્ધિની પ્રાપ્તિ થાઓ અને પછી કળશની અંદર જે બીજા બધા શબ્દો જે છે એનો વિસ્તાર કરતા પંડિત રાજમલજીએ બીજી ઘણી વાત કરી કે જે અનુભૂતિ એટલે અનુભૂતિ છે અતિન્દ્રિય સુખ છે તે જ સ્વરૂપ જેનું છે એવો હું છું વળી પોતે કેવા છે એની વાત કરતા અમૃતચંદ્રાચાર્ય ભગવાને બીજા શબ્દનો પ્રયોગ જે કર્યો છે એના પણ અર્થ અહીંયા રીતે લીધા છે કે પોતાને જ્ઞાન માત્ર ચેતના માત્ર સ્વભાવ છે તો એવો હું છું અને પછી વિષય કષાય આદિ રૂપ જે અશુદ્ધ ચેતના એની સાથે પોતે પર્યાયમાં એ રીતે છે તો એની વાત પણ લીધી દ્રવ્ય દ્રવ્યાર્થિક નયથી પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એની વાત લીધી અને પછી પર્યાર્થિક નયથી પોતાનું જે પર્યાયમાં જે અશુદ્ધતા છે એની વાત લીધી અને એના કારણ તરીકે મોહની વાત લીધી કે એનું કારણ જે છે તે મોહ છે અને એ મોહનો ઉદય એમાં નિમિત્ત છે રાગ આદિ અશુદ્ધ પરિણામ રૂપ પોતે પરિણમે છે એટલે પોતાના એવા પરિણામ થાય છે તો એમાં એ કર્મ વ્યાપક અને પોતે એનું વ્યાપ પણ ખરેખર એ વ્યાપ વ્યાપક સંબંધમાં ખરેખર તો એ પોતે જ એવી રીતે પરિણમે છે માટે પેલું કર્મ વ્યાપક થાય છે એટલે કર્મ તો નિમિત્ત માત્ર છે કર્મ ખરેખર વ્યાપક નથી પણ વ્યાપ વ્યાપક સંબંધ શુકરા થાય છે તો કે કર્મ છે કર્મનો ઉદય છે મોહનીય કર્મનો અને એની સાથે એ જોડાઈ અને પોતે એવા મોહના ભાવે થાય છે અને એમાં પછી ધતુરોપ વિધેલ માણસનું દ્રષ્ટાંત આપી અને એ વાતને કહેવામાં આવી છે એટલે જીવના જે પરિણામ અશુદ્ધ પરિણામ જે છે એમાં મોહ ને કર્મ જે છે એ નિમિત્ત હોય અને પછી જીવના જે પરિણામ થયા એવા એ પરિણામને કારણે એમને નવો કર્મનો બંધ થાય તો એ ભાવ બંધ થાય અને એના નિમિત્તે દ્રવ્ય કર્મનો બંધ થાય એટલે એમ એ દ્રવ્ય કર્મ જે છે એ ફરી પાછું જ્યારે ઉદયમાં આવે તો ફરી એ નિમિત્ત કારણ થાય એટલે આ વાત અહીંયા
કરવામાં આવી છે, એટલે કર્મ એમાં નિમિત્ત છે. તો આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એનો શેષ ભાગ આજે આપ આગળ લઈએ છીએ. કળશ પ્રવચન, પ્રવચન નંબર 5. એમાં મારી પરમ વિશુદ્ધિ હો એમ કહીને એમ કહ્યું કે વિશુદ્ધિ તો છે, પરમ વિશુદ્ધિ ભવતુ એમ છે થયું છે. આચાર પોતે મુનિ છે, અતિંદ્રિય જ્ઞાન ને આનંદ ના સ્વાદમાં તો છે, અતિંદ્રિય જ્ઞાન ને અતિંદ્રિય આનંદ નો સ્વાદ અનુભવ છે, પણ પૂરણ નથી. એથી કે છે કે આ ટીકા કરતા મને પરમ વિશુદ્ધિ હો, પૂર્ણ નિર્મળતા હો, એમ કે આ ટીકા વખતે છે તો વિગર ભલે, પણ મારો લક્ષ્ય જોર વસ્તુના સ્વભાવ ઉપર જોર રહેશે દ્રષ્ટિનું. જેથી ટીકાના કાળમાં મારી પરમ વિશુદ્ધિ હો એમ કહ્યું છે. સમજાય છે કઈ? અને હું કેવો છું એ તો કહ્યું છે. હું ચૈતન્ય મૂર્તિ શુદ્ધ છું, દ્રવ્ય દ્રષ્ટિએ તો શું ચૈતન્ય છું એવું ભાન છે, છતાં મારી પર્યાયમાં હજી અનાદિની કલુષિતતા વર્તે છે. મુનિ છે, આચાર્ય છે, છતાં મારી પર્યાયમાં કલમિષાતા એમ કલમિષ કલંક છે. હા હા, એ મલિનતા મારી દશામાં છે, તે મલિનતાનો નાશ થાવ અને પરમ શુદ્ધિની પ્રાપ્તિ થાવ એમ ટીકા કરવાનું ફળ અને પ્રતિજ્ઞા કરું છું. હા હા હા, અહીં સુધી આવ્યું છે. કોઈ પ્રશ્ન કરે કે છે ને, અશુદ્ધતાનો વિનાશ થતા જીવ વસ્તુ જ્ઞાન સ્વરૂપ શું સ્વરૂપ છે? ત્યાં સુધી આવ્યું છે. અશુદ્ધતા છે ખરી, પણ મારા શુદ્ધ સ્વભાવના બળે એ અશુદ્ધતાનો નાશ થઈ અને એકનું જ્ઞાન ને સુખ સુખ રહી જશે એમ આચાર્ય મહારાજ ત્રીજા કલશમાં આ પ્રીતિ કહે છે. સમજાણું કયામાં? હવે પેલી મલિનતા છે એમ કીધું ને, શુદ્ધિ છે અને મલિનતા છે, બે છે. કેમ કે હું સાધક છું, કઈ હું સિદ્ધ થઈ નથી, તેમ હું બાધક નથી, એકલો અજ્ઞાની નથી એમ કે છે. દ્રવ્ય દ્રષ્ટિની શુદ્ધતા વસ્તુ જે મારી શુદ્ધ ચૈતન ઘન અતિન્દ્રિય આનંદ કંભ એનું મને અવલંબન છે, તેથી મને શુદ્ધિ ધર્મની પવિત્રતા મને પ્રગટ થઈ છે. પણ પૂર્ણ પવિત્રતા નથી, તેથી ટીકાના કાળમાં પૂર્ણ પવિત્રતા થાવ
એવી માગણી છે ક્રાંત. છતાં પવિત્રતા પૂરણ થાવલી અપવિત્રતા છે માટે એ અપવિત્રતા નો કલંક છે મને હજી એમ કે છે. આચાર્ય પદમાં આવ્યા છે નમો લોહી ત્રિકાળવર્તી આચાર્ય એમાં આવ્યા છે. એ કે છે કે મને કલમિષા હતા મલિનતા મને છે જેવો હું પૂર્ણ પરમાત્મ દિશાને પ્રાપ્ત નથી. મારી ભાવના તો પૂરણ અર્યંત પરમાત્મા થવાની છે પણ આ વચમાં કલમશી તજી મલિનતા છે. ત્યારે કોઈ પ્રશ્ન કર્યો એ જીવ વસ્તુ અનાદિથી અશુદ્ધપણે પરમી છે ત્યાં નિમિત્ત માત્ર કોઈ છે કે નહીં. પ્રશ્ન ઉઠ્યો આ ન્યાય સમજાય છે. જૈની વાત છે બાપુ. જૈન માર્ગ વિતરાગ પરમેશ્વરનો માર્ગ બહુ ઝીણો છે. લોકોને તો બાયથી વાત લૌકિક મળી છે. સર્વજ્ઞ પરમેશ્વરને જે કહેવું છે કે છે ચોથા પદમાં જીન વચનથી રમંતી એમ કે છે. જીન વચનમાં તો એમ આવ્યું છે કે આ આત્મા અંદર શુદ્ધ ચૈતન આનંદ કંદ છે એ જ આદરણીય ને ઉપાધિ છે. એ જીન વચનથી રમંતી વાણીમાં કઈ રમવું નથી પણ જૈન વાણીમાં વિતરાગ પરમેશ્વર એની વાણીમાં આ આત્મા શુદ્ધ ચૈતન આનંદ કંદ છે એને જ ઉપાધિ જાણી અને એમાં રમવા લાય છે. વિતરાગની વાણીમાં તો આ આવ્યું છે. શિવચંદી ધર્મ આમ થાય છે. કોઈ આ દયાદાન વ્રત તપને ભક્તિ પૂજા ને એ બધો ધર્મ નથી. એ તો એક શુભ રાગ અશુભ રાગ થી બચવા માટે આવે. ઓ ધર્મ નહીં. હા ધર્મ તો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન ભગવાનને પ્રગટ થયો પરમાત્માને પર્યાયમાં પ્રગટ થયો એ પરમાત્મા દિશા એ થઈ ક્યાંથી? હરિહંતને હરિહંતપણું પ્રગટ થયું. આનંદ જ્ઞાન આનંદ દર્શન અનંત આનંદ આનંદ વીર્ય એ પ્રગટ થયું આવ્યું ક્યાંથી? બહારથી કોઈ આવે છે ચીજ? અંદરમાં એ ચીજ છે. આત્માના સ્વભાવમાં અનંત ચતુષ્ટ સ્વરૂપ પડ્યું છે. અનંત જ્ઞાન બેસવું કઠણ જગતને. અનંત જ્ઞાન અનંત દર્શન અનંત આનંદ આનંદ વીર્ય એ સ્વચતુષ્ટ મુખ્ય આત્માના સ્વભાવમાં ત્રિકાળમાં ધ્રુવમાં એ અનંત ચતુષ્ટની અસ્તિત્વતા છે. સમજાણું ખાય. એમાંથી અનંત ચતુષ્ટ ભગવાનને પ્રગટે છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે એમાંથી આવે છે. પણ આ એમ કે છે કે અમારી દ્રવદ્રષ્ટિએ તો એ છે હું. હા મારું ભગવાન શુદ્ધ ચૈતન ઘન છે એવી જે દ્રષ્ટિનો વિષય એથી તો હું શુદ્ધ છું પવિત્ર છું. થઈ દિશા પવિત્ર છે પણ પૂર્ણ પવિત્રતા નથી એટલે અપવિત્રતા પણ થોડી ભેગી છે હજી. અને તેનો નાશ થતા હું પૂર્ણ આનંદ ને પૂર્ણ સુખ રૂપે પ્રમીશ પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાન રૂપે થઈશ એમ અમૃતચંદ્રાચાર પોતાની ભાવની પ્રસિદ્ધિ કરે છે.
ત્યારે એને પ્રશ્ન પૂછો. કોઈ પ્રશ્ન કરે જીવ વસ્તુ અનાદિથી અશુદ્ધ પણ છે ત્યાં નિમિત્ત માત્ર કોઈ છે કે નહીં? આચાર્યને પણ હજી અશુદ્ધતા છે. આનંદ સ્વરૂપનું ભાન થયું છે, અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો છે. ધર્મી એને કહીએ, હા હા હા, ભગવાન જૈન દર્શનમાં વિતરાગ માર્ગમાં ધર્મી એને કહીએ કે જેને અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાન ભર્યું છે, એનો એની દશામાં એને સ્વાદ આવે. હા હા હા, આવી વાતો હે. આવો માર્ગ છે અંદર. ત્યારે કે છે કે પવિત્રતા તો હતી તે પ્રગટી, પણ આ પવિત્રતા કેમ આવી? હજી આ પવિત્રતા બાકી છે તે એની નવાઈ છે, એનું કોઈ નિમિત્ત છે કે નહીં એમ કે છે. એટલે બીજી રીતે કહીએ તો જે આ આત્મા આનંદ સ્વરૂપ છે, ભગવાન કેવળીએ જોયો છે, અતિન્દ્રિય આનંદનો સાગર છે, અતિન્દ્રિય આનંદનું પૂર છે પ્રભુ. અરે કેમ બે, એવા આનંદના પૂરથી અમને ભાન તો થયું છે, તો એ આનંદની દશાનું કારણ આત્મા, ધર્મની દશાનું કારણ આત્મા. પણ આ અપવિત્ર છે એનું કોઈ નિમિત્ત છે કે નહીં? હા હા, એ શું કહ્યું કે જે ધર્મ પ્રગટ્યો છે સમ્યક દર્શન, એ ત્રિકાળ આનંદ ને ધર્મની દશામાં મારો ત્રિકાળી ભગવાન નિમિત્ત છે. ભાઈ શું કીધું? ધર્મ દશા સંન્યાસ દર્શન જ્ઞાન ચારિત્ર એવી વિતરાગ દશામાં ત્રિકાળી આત્મા નિમિત્ત છે. હે, એનો આશ્રય છે, નિમિત્તિ છે. મોક્ષ માર્ગમાં પવિત્રતામાં એ પવિત્ર આત્મા આવતો નથી. આત્મા તો આત્મા પણ રહી, અને પવિત્રતાની પર્યાયમાં પવિત્રતાની શ્રદ્ધા ને જ્ઞાન આવે છે. ત્યારે અહીં કેવું છે કે પવિત્રતા જે પ્રગટી છે એમાં તો આત્મા નિમિત્ત છે, નિમિત્ત છે. પણ અપવિત્રતા બાકી થોડી રહી, અશુદ્ધતા હજી એનું નિમિત્ત કહો. હા હા, વિતરાગ માર્ગ બાપુ જીણો બહુ પ્રભુ, લોકોને મળ્યો નથી. અને જૈન તરીકે સ્વીકારીને બેઠા છે બધી ક્રિયા કાંડો રાગની વિકારની. હા હા, આ તો વિતરાગ માર્ગ છે. અહીંયા તો ત્યાં સુધી કહ્યું કે વિતરાગતા જે પ્રગટી છે એમાં અમારે ભગવાન આત્મા કારણ છે, નિમિત્ત. પણ જે અપવિત્રતા બાકી છે એનું નિમિત્ત કોણ છે? સમજાણું કાંઈ? હા, એ પ્રશ્ન છે. નિમિત્તમાં ત્યાં નિમિત્ત માત્ર કોઈ છે કે નહીં? ઉત્તર આમ છે, નિમિત્ત માત્ર પણ છે. નિમિત્ત માત્ર પણ, ભાષા પણ જોઈ, નિમિત્ત માત્ર પણ. ભલે એ અશુદ્ધતા છે, પણ અશુદ્ધ ને એક નિમિત્ત માત્ર પણ બીજી ચીજ છે એમ જેવું પણ શબ્દ છે ને. દિલી જીણું છે બહુ આ, અને પૈસા જેવું નથી ને તારા બાપ ને પૈસા પેદા થઈ જાય અંદર. એમાં ઊંડીના ધંધામાં હું પૈસા પાંચ બે પાંચ લાખ પેદા થઈ જાય, 2 લાખ 2 લાખની મૂડી, 2 લાખની પેદાશ થાય.
કમાણા જ્યાં ગયા ક્યાં ગયા? પાપમાં. અહીં તો પરમાત્મા કે છે આચાર્ય ઉમરચંદ્ર આચાર્ય કે છે. હા હા હા, ઘણા ન્યાયવાદી પ્રભુ. અમે પવિત્ર તો છીએ ને, અમારો આત્મા પવિત્ર છે ને એનો આશ્રય થી અમને પવિત્રતા પ્રગટ તો છે. આ પણ ઈ પવિત્રતાના કારણ તો ભગવાન છે, આત્મા પોતે. પણ હજી આ અશુદ્ધતા છે એનું નિમિત્ત કોઈ છે? અશુદ્ધતા છે અમારા ઉપાદાન ની, અમારામાં. સમજાણું કઈ? શુદ્ધતા એ છે ઉપાદાન અમારામાં, અમારે કારણે. એ શુદ્ધતામાં આત્મા એ નહીં છે. ઉપાદાન ની શુદ્ધતા પડી એ ઉપાદાન છે. આ તો વિતરાગ મારે છે ભાઈ, કેવળી પરમેશ્વર ત્રિલોકનાથ. જેને ઇન્દ્રુ સાંભળવા આવે, જેને નાગ ને વાઘ સાંભળવા આવે, એ વાત કેવી હોય ભાઈ? અરે આ પાવન વ્રત કરો અપા હોય એવું તો કુંભાર કે છે. સમજાણું કઈ? હા, શું એની પદ્ધતિ? દિગંબર સંતોની શું પદ્ધતિ? શું એની કળા અને શું એની ગતિ? કે છે કે નિમિત્ત માત્ર પણ છે. ભાષા જોઈએ, નિમિત્ત માત્ર કોઈ છે? પ્રશ્નમાં એમ હતું ત્યારે કે નિમિત્ત માત્ર પણ છે. કોણ? મૂળ નામનો અનુભવ. પૂદગલ પિંડુપ આઠ કર્મોમાં એક મૂળ એક કર્મ છે. આઠ કર્મ છે એમાં મૂળ નામની એક કર્મ જાત છે. તેનો ઉદય વિપાક અવસ્થા એ નિમિત્ત છે. કર્મ પીડ્યું છે એટલું નહીં, પણ એનો વિપાક ઉદય છે તે નિમિત્ત છે. નિમિત્ત છે એ શુદ્ધતા કર્મના ઉદય કરાવી છે એમ નહીં. સમજાણું કઈ? અશુદ્ધતા કર્મને લઈને થઈ છે એમ નહીં. અશુદ્ધતા તો મારા ઉપાદાનના પુરુષાર્થથી થયેલી છે અશુદ્ધતા. એમાં મૂળ કર્મ નિમિત્ત માત્ર છે. હા, એનો વિપાક, વિપાક સમજાણું? કર્મ તો પડ્યું છે પણ એનો પાક આવ્યો છે ઉદયનો. ત્યારે આત્મા પોતાથી વિકાર પણ એ પ્રણમે છે. એના એ કર્મ નું નિમિત્ત છે, વિપાક નું નિમિત્ત છે. નિમિત્ત માત્ર છે, વિપાક ક્યાંય થયું નથી. હા, સમજાણું કઈ? હા હા, બીજી રીતે ગજબ કર્યો છે. અમારી પવિત્રતા પ્રગટી છે એ પણ કઈ આત્મા છે માટે પ્રગટી છે એમ નથી કે છે. એની તો પવિત્રતા છે, એ તો અમારી ષટકારકનું પરિણમન થી સ્વતંત્ર પ્રણતિથી પ્રણમી છે. પવિત્રતાનું કરતા કર્મ કરણ સંપ્રદાન હું પોતે છું, પર્યાય છે. હા, એની જે પવિત્રતા, જે ધર્મની પ્રગતિ, એનું ફક્ત નિમિત્ત કારણ આત્મા છે. એ પ્રણતિમાં આત્મા આવ્યો નથી અને આત્માથી તે પ્રણતિ થઈ નથી. એમ અશુદ્ધતા કર્મથી થઈ નથી અને અશુદ્ધતામાં કર્મ આવ્યું નથી. હા, આવો મારે ઝીણો મોકલું. લોકો એ બહારથી કરી નાખી ને આ ઈચ્છાની થોડીક મેરી આવી વિરાણ આવી કરી સરસ્વતી કરવાનું સમાય કરી થઈ ગયેલો ફેલ. અરે બાપ, એ સમાયના મોઢા મોટા છે બાપા. હા હા, જેને અંતર રૂચિમાં આવશી કહેશે પછી આત્માનો સાક્ષાત પ્રત્યક્ષ અનુભવ વિતરાગ ભાવે થાય ત્યારે તો એને સંકિત દર્શન કહે છે. હા હા.
સામાયિક તો હજી પછી રહી, ચોથી ગતમ કે છે, ચોથો કળશ છે ને એમાં કે છે. શુદ્ધ જીવ એમાં આવશે એવું શ્રદ્ધા કે છે ને, શ્રુતિ શ્રદ્ધા પ્રતિકર વિવાન, શુદ્ધ જીવ વસ્તુનો પ્રત્યક્ષ પણ હુમરો કરે છે જો એમાં છે. શુદ્ધ જીવ વસ્તુનો પ્રત્યક્ષ પણ અનુભવ કરે છે અંદર, આ બાજુમાં છે ચોથી ચોથા કક્ષ. જીણી વાત છે પ્રભુ, ધર્મ જૈન દૈશ્વર જીનીશ્વર વિદરાગ પરમેશ્વર અરિયંત દેવ એનું કહેલું તત્વ જૈન ધર્મ બહુ જીણો છે ભાઈ. હા હા, લોકોને કઈ સત્ય શું છે સાંભળવા મળ્યું નથી. હા હા હા, અહીં તો કે છે કે આ આત્મા જે શુદ્ધ આનંદ ઘન છે, ચૈતન રસકંદ આત્મા અનાદિ અનંત નિત્ય છે, એનો જેને પ્રત્યક્ષ અનુભવમાં સ્વાદ આવે. ત્યારે તો એને સંકિત દ્રષ્ટિ ધર્મી પહેલા દરજ્જાનો કહેવામાં આવે. હજી તો હું જાણું કાંઈ, અને તે પણ પ્રત્યક્ષ અનુભવની દશા, એ પરિણતિ સ્વતંત્ર પોતે પોતાથી કરતા કર્મ થઈને થાય છે. કર્મના અભાવને લઈની અપેક્ષા છે એને ધર્મ થવામાં, એમ નથી. તેમ જીવના પ્રત્યક્ષ અનુભવ માટે, આનંદના વેદન માટે, વ્યવહાર રાગના નિમિત્તની અપેક્ષા છે એમે નથી. એ નિર્મળ ભગવાન આત્માની પવિત્રતામાં નિમિત્ત હો તો આત્મા. હા હા, અને અશુદ્ધતા પોતાથી થાય છે, એમાં નિમિત્ત હોય તો કર્મનું પાક ઉદય નિમિત્ત બસ. જૈન ભગવાન આમ કહેતા, જૈન માં તો ભાઈ આ દયા પાડવી, વ્રત કરવા, અપા કરવા, અરે બાપા, એ બધી ક્રિયા કાન તો રાગ છે, જૈન ધર્મ છે જ નહીં, તને ખબર નથી. હા આ નિમિત્ત માત્ર પણ છે તે કોણ, મૂળ નામના પૂજગળ કર્મની એક જાત છે, તેનો વિપાક પાવાથામ છે. રાગાદી અશુદ્ધ પરિણામ રૂપ જીવદ્રય વ્યાપક પ્રમે છે, શું કે છે. હા, આત્મા પવિત્ર છું એ તો ભાન થયું છે, અને એમાં વ્યાપકપણે વ્યાપક આત્મા છે, અને નિર્વિકારી પર્યાય મારી વ્યાપ નામ અવસ્થા છે. સમજાણું કાંઈ, ધર્મી એમ કે છે કે વ્યાપક આત્મા ટીકાળી છે, અને મારી પવિત્ર પર્યાય જે નિર્મળ આનંદના સ્વાદની જી છે, એ મારું વ્યાપ છે, મારી અવસ્થા છે. એમ વિકાર પણ હું પરણો છું, વિકારી મારી અવસ્થા છે એમ કે છે. ઘણો માર્ગમાં પૂજે વિતરાગ, એ વિતરાગ નું દર્શન, એનું સંકેત સૂંચી છે, એ લોકોને સાંભળી નથી. અને સંકેત વિના ચારિત્ર ને ફાઈ તો બધા થોતા. અહિયાં કે છે
એ રાગાદી અશુદ્ધ પરિણામ રૂપ જીવ દ્રવ્ય આપી આપવાને પરમે છે. જોયું એ કર્મને લઈને વિકાર થયો નથી એમ કે છે. જેમ મારો ધર્મ આનંદ અતિન્દ્રિય આનંદ એનો સ્વાદ જે મને આવ્યો અનુભવ એ સ્વતંત્ર મારી પરંતિ છે. દશા એમાં વ્યાપક આત્માને વ્યાપ મારી નિર્મળ અવસ્થા હતી અને મલિન અવસ્થા જે હજી મારી બાકી છે હું વિતરાગ નથી થયો. એથી મલિન અવસ્થામાં વ્યાપ વ્યાપક પણ હું જ છું. મારી પર્યાય વ્યાપક થઈ અને વિકારી પર્યાય થઈ છે. કર્મ તો નિમિત્ત માત્ર છે. આ તો પ્રોફેસર છે. જીવ દ્રવ વ્યાપ વ્યાપક રૂપે પરણમે છે. શું કીધું એ? આમ તો દ્રવ છે એ તો કઈ વ્યાપક નથી, પણ જીવની પર્યાય જે છે ને અશુદ્ધ એ પોતે જ વ્યાપક છે ને પોતે જ વ્યાપ છે. પણ એને જીવને વ્યાપક કહીને વિકારી પર્યાયની અવસ્થા વ્યાપ છે એમ કહ્યું છે. નહીં તો ક્યાં જીવમાં એવી શક્તિ ગુણ નથી કે વિકારી પર્યાય થાય, એવો કોઈ ગુણ નથી. ભગવાન આત્મામાં તો અનંત ગુણ પવિત્ર પડ્યા છે. પર્યાય માં અવસ્થામાં ક્ષણિકમાં કૃત્રિમ વિભાવ અવસ્થામાં થાય છે. એ વિકારની કોઈ શક્તિ નથી અંદર માંથી, શક્તિથી વિકાર થાય જીવમાં. સમજાણું કાંઈ આવી વાત હું એને હું સમજું. એનો હઠ સમય કરવી પહોળા કરવા પડી ગુણા. હા જા તો આજો ને સમીર શીખ ને ગિરનાર ને જમચંદી સમીર સાથે તો જાણી લાડ જાત્રા કરીને ક્રોડ કરીને એ બધો વિકલ્પ નરાગ છે. શુભ રાગ છે હોય છે, પણ જયારે આત્માનું ભાન છે અંદર હું શુદ્ધ આનંદ કંદ છું એવી દશાની ભૂમિકામાં સ્થિરતા થઈ શકતી નથી એટલે રાગ એવો આવે. પણ તેને એ બંધનું કારણ જાણે. સમજાણું કાંઈ અહીંયા કે છે એ વ્યાપ વ્યાપક પરણમે છે આત્મા. કેવી સ્વતંત્રતા કરે છે. અનુવાદ કરનારો કેટલો સ્વતંત્ર કરે છે કે મારી દશામાં ધર્મી છે અને હજી મજનતા છે કે હું કઈ કેવળ થયો નથી. તેમ અજ્ઞાની નથી કે એકનો અશુદ્ધતા છે. એટલે મારા આત્માના ત્રિકાળી આનંદના નાથમાંથી પવિત્રતા તો પર્યાયમાં આવી છે. પર્યાય સ્વતંત્ર શુદ્ધપણે પરણમે છે, છતાં એને એમાંથી આવી એમ કહેવામાં. અને તે વખતે રાયાલી પરિણતિમાં પણ હું જ વ્યાપક છું એટલે કર્મ મને વિકાર કરાવે છે અને હું વિકાર કરું છું એમ નથી. હા એની ક્યાં ખબર છે શું કર્મ ને શું વિકાર ને. આંધળે આંધળું ખાતું અનાદિથી ચાલ્યું જાય છે. જન્મ મરણ ના થયા, ચોરાશી ના કરી કરીને મરી ગયો છે. ભૂતગળ પિંડો મૂળ કર્મ નો ઉદય તો નિમિત્ત માત્ર છે. વિકારમાં પણ આચાર કે છે કે વિકારની પ્રણતિ પણ મારા કારણે મારા માપ મારાથી થઈ છે. કર્મનો ઉદય તો નિમિત્ત માત્ર, એક હાજરી માત્ર છે બસ. હા એ શક્તિ છે પણ વિભાવ કે કઈ પ્રણમું એવું એમ નથી. એનો અર્થ
વિભાવ એટલે વિભાવ ગુણ છે તેનો, બીજા ચાર દરમાં નથી માટે આમાં છે માટે, પણ વિભાવ એટલે પરમો વિભાવ રૂપે એવી શક્તિ મર્થ નથી, વિશેષ પ્રકારનો ગુણ છે એ નિમિત્ત આધીન થાય તો વિભાવ પણ પરમે, સ્વભાવ ને આધીન થાય તો નિર્વિકાર પણ પરમે. સમજાણું કાય હે? હા વસ્તુ રાઉન્ડ છે, નારંગ પણ છે. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ શ્રીમંદર ભગવાન તો બિરાજે છે, મહાવીરમાં પરમાત્મા સાક્ષાત એમની આ વાણી છે. સમજાણું કાય, ભગવાન તો બિરાજે છે મહાવીરમાં, અર્યંત પદ પણ લાખો કેવળ યુગ છે, વીસ તીર્થંકરો છે, એની હયાતી છે મહાવીરમાં, રજ ક્ષેત્રમાં અભાવ છે તીર્થંકરોમાં કેવળીઓ. ભૂતગળ કર્મ મોક્રમ નો ઉદય તો નિમિત્ત માત્ર છે. હા હા, જેમ કોઈ ધતુરો પીવાથી ઘૂમે છે, ધતુરો તો નિમિત્ત છે કે ઘૂમે છે, એની પોતાની યોગ્યતાથી ઘૂમે છે. સમજાવું ક્યાં, ધતુરો છે પીવાથી ઘૂમે, નિમિત્ત માત્ર ધતુરાનું તેને છે, ધતુરો નિમિત્ત માત્ર છે, એને ગમવાનું ઉપાદાન તો એનું પોતાનું છે, ધતુરો તો નિમિત્ત માત્ર છે, એમ કર્મ તો નિમિત્ત માત્ર છે, વિકાર તો કરનારો જીવ પૂર્તિ સ્વતંત્ર, મુનિ છે, આચાર્ય છે, છઠ્ઠે સાતમે ગુણસ્તાને ઝૂલે છે, પ્રચુર આનંદના વેદનમાં પીડ્યા છે, એ પણ કે છે કે અમને વિકારમાં નિમિત્ત માત્ર ઈચ્છી છે, એમ તો વિકાર મારાથી થાય છે. આ તો લોકો કર્મ ને લઈને વિકાર થાય, કર્મ ને લઈને વિકાર, એટલે કર્મ જળ છે ધૂળ, એ તને વિકાર કરાવે. સમજાણું કાય, કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકારી, જળ કર્મ છે શું, એ તો જળ માટી ધૂળ છે, જેવી આ ધૂળ છે એવી એ ઝીણી ધૂળ છે, અંદર એ આત્માને વિકાર કરાવે હું ત્રણકાળમાં નથી. આ કે છે નિમિત્ત જતનો કેવું છે, મોહ નામ કર્મ અશુદ્ધ જીવના પરિણામ, આત્માના મલિન શુભાશુભ ભાવ જેનું કારણ છે મોહ કર્મ, અશુદ્ધ પરિણતિ જેનું કારણ છે એટલે શું કે છે મોહ કર્મ કેવું છે, જેને અશુદ્ધ પરિણતિનું કારણ છે, જેનું નિમિત્ત છે, આ અશુદ્ધ પરિણામનું નિમિત્ત અને કર્મથી ઉપાદાન એનાથી, અને કર્મનો ઉદય નિમિત્ત ત્યારે અશુદ્ધ ઉપાદાનથી આ પર્યાય છે, આત્મા એકબીજાને નિમિત્ત નિમિત્ત છે. સમજાણું કાય, કેવું છે મોહ નામ કર્મ, અશુદ્ધ જીવના પરિણામ જેનું કારણ છે કર્મ નહીં, એ કર્મ કેમ બંધાયેલું હતું કે જેને અશુદ્ધ જીવના પરિણામ નિમિત્ત હતા, નિમિત્ત ઉપાદન તો એનું છે. સમજાણું કાય, ભાવાર્થ આમ છે કે જીવના અશુદ્ધ પરિણામના નિમિત્તે એવો રસ લઈને મોહ કર્મ બંધાય છે, નિમિત્ત જીવના પુનને પાપના ભાવ એવા પરિણામનું નિમિત્ત એવું નિમિત્ત લઈને મોહ કર્મ બંધાય છે, પછી ઉદય નિમિત્તે નિમિત્ત માત્ર થાય છે. ઉદય સમયે કર્મ જે બંધાયું હતું અશુદ્ધ જીવના પરિણામથી બંધાયેલું હતું, એ ઉદય પાછળ અશુદ્ધતા પરિણામ કરે એને એ ઉદય નિમિત્ત થાય છે. સમજાણું કાય, આવી વાતું બધી હવે
વાત કેટલી યાદ રાખી. હા હા એક ક્ષણ માં ભગવાન ત્રણ લોક નો નાથ, એક ક્ષણ માં કેવળ જ્ઞાન લે એવી તાકાત આવો તો પ્રભાત પ્રભુ છે. ત્રણ લોક નો નાથ સચિદાનંદ પ્રભુ આત્મા, જેવો જીન એવો આત્મા, જીન સોઈ આત્મા, અન સોઈ કર્મ, એ વચન છે સમજ લે જીન પ્રવચન કા મર્મ. શ્રીમદ માં બીજું વાંચ છે, જીન સોય આત્મા અન સોય કર્મ, કર્મ કટે જીન વચન સો તત્વ જ્ઞાની કો મર્મ, એવો શબ્દ છે શ્રીમદ માં. પછી ઉદય સમય નિમિત્ત માં તો થાય છે, શું કીધું છેલ્લું કે જે નવું મોકણ બંધાય એને પૂર્વના જીવના અશુદ્ધ પરિણામ નિમિત્ત, અને જયારે કર્મ નો ઉદય આવે ત્યારે અહીં અશુદ્ધ પરિણામ જીવ કરે એમાં એ કર્મ ઉદય નિમિત્ત. સમજાણું કાય, કર્મ ન કરાવે વિકાર ને, અને વિકાર ન કરાય કરે કર્મ ને, કર્મ કર્મ ને લઈને થાય અને વિકાર વિકાર ને લઈને થાય, એવી સ્વતંત્રતા છે. એ વિતરાગ સિવાય આ ક્યાંય છે? સર્વજ્ઞ પરમેશ્વર સિવાય એ વાતની ગંધ ક્યાંય નથી. એ ત્રીજો કવચ થયો. ત્રણ કળશ પૂરા થયા, અમૃત ચંદ્રાચાર્ય ભગવાન રચિત ત્રણ કળશ પૂરા થયા. સમયસારની ટીકા, આત્મખ્યાતિ ટીકા અમૃત ચંદ્રાચાર્ય ભગવાન લખવા બેઠા તો એમને પહેલા ત્રણ કળશ લખ્યા, અને એ ત્રણ કળશમાં પહેલા બે કળશ જે છે એ તો મંગળાચરણના કળશ હતા. એટલે એ તો સમજાય, પહેલો કળશ મંગળાચરણનો જેમાં શુદ્ધ સ્વરૂપને નમસ્કાર કર્યા, એ બીજો જીનવાણીને સરસ્વતી ગઈ અને એને નમસ્કાર કર્યા એ, અને આ ત્રીજો કળશ કે જે કળશની અંદર પોતે આ ટીકાની રચના કરી રહ્યા છે તો એના ફળ સ્વરૂપે પોતાને પૂર્ણ શુદ્ધ દશાની પ્રાપ્તિ થાય એવો ભાવ તેમાં પ્રગટ કરવામાં આવ્યો, એવો આ ત્રીજો કળશ થયો. હવે આ ત્રણ કળશ પૂરા થયા ત્યાર પછીથી અમૃત ચંદ્રાચાર્ય ભગવાન ચોથો કળશ જયારે કહે છે તો એ ચોથો કળશ જે છે એ તો સમયસારની ટીકા શરૂ કર્યા પછીનો છે. એટલે ત્રણ કળશ પૂરા થયા પછી એમણે ટીકા શરૂ કરી, આત્મખ્યાતિ ટીકા શરૂ કરી. તો આત્મખ્યાતિ ટીકા જયારે શરૂ કરે છે તો કુંદકુંદાચાર્ય ભગવાનની પહેલી ગાથા, એ પહેલી ગાથા લેવામાં આવી, ધ્રુવ વચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શ્રુત કેવળી કથિત આ સમય પ્રાભૃત અહો, તો એમ કુંદકુંદાચાર્ય ભગવાનની પહેલી ગાથા, એની ઉપર અમૃત ચંદ્રાચાર્ય ભગવાને એ ટીકા કરી. એ પહેલી ગાથા થઈ ત્યાર પછીથી એ ટીકા આખી લખી, વિસ્તૃત ટીકા લખવામાં આવી. એ પછીથી બીજી ગાથા થઈ, જીવચરિત ચરિત દર્શન જ્ઞાન સ્થિત સ્વ સમય નિશ્ચય જાણવો સ્થિત કર્મ પુદ્ગલના પ્રદેશે પર સમય જીવ જાણવો, એ બીજી ગાથા થઈ. એની ઉપર પણ અમૃત ચંદ્રાચાર્ય ભગવાને વિસ્તૃત ટીકા લખી, સમય શબ્દનો અર્થ ને વગેરે બધી વાત કરી અને સંસ્કૃતમાં આખી ટીકા લખી. બધી ટીકા અમૃત ચંદ્રાચાર્ય ભગવાને સંસ્કૃતમાં લખી. કુંદકુંદાચાર્ય ભગવાનની ગાથાઓ જે
અર્ધમાગધીમાં હતી, એના ઉપર એમણે ગાથા પણ સંસ્કૃતમાં લખી અને એની ટીકા પણ સંસ્કૃતમાં લખી. એના પછી એ ત્રીજી ગાથા થઈ. એકત્વ નિશ્ચયગત સમય સર્વત્ર સુંદર લોકમાં, તેથી બને એક વાદીની બંધ કથા એકત્વમાં. એ અને એની ઉપર પણ એ જ પ્રમાણે વાત ટીકા લખી અને એ રીતે વાત આગળ ચાલી. પછી ચોથી ગાથા. તો આ રીતે એક પછી એક ગાથા ઉપર, મુકુંદાચાર્ય ભગવાનની ગાથા ઉપર અમૃતચંદ્રાચાર્ય ભગવાન એ ટીકા લખતા ગયા. અને ટીકા લખતા લખતા વચમાં એમણે આ કળશની રચના કરી એ આપણે સમજીએ છીએ. એટલે જે કળશ આવે છે તો એમાં આપણને ક્યારેક એમ પણ થાય કે આના પછી આ કળશ કેવી રીતે આવ્યો, તો એ અનુસંધાન પ્રાપ્ત કરવા માટે કદાચ જરૂર પડે તો આપણે એનો વિચાર કરી શકીએ કે એ વખતે જે ગાથા મુકુંદાચાર્ય ભગવાનની જે ચાલતી હતી અને એ વખતે એ આત્મખ્યાતિ ટીકામાં જે વાત હતી, તો એના અનુસંધાનમાં આ કળશ આવ્યો છે. એટલી વાતને આપણે લક્ષ્યમાં રાખવા માટે આ અત્યારે આ વાત કરી રહ્યા છીએ કે એ રીતે આખી વાત બની રહી છે. એટલે હવે જ્યારે ચોથો કળશ આવવાનો છે તો એ પહેલા આપણે આટલી આ વાત કહી દીધી કે આ રીતે હોય. એટલે જો શક્ય હોય, શક્ય તો છે જ, કરવા ધારે તેને માટે બધું જ શક્ય છે, તો સહેજ સમયસાર તરફ દ્રષ્ટિ કરી અને આખો બધો વિસ્તાર ન વાંચે તો માત્ર સમયસારની મુકુંદાચાર્ય ભગવાનની જે ગાથાઓ જે છે એ ગાથા અને એનો અર્થ સહેજ સમજી લેવો જોઈએ. એ જરૂરી છે, મહત્વનું છે. કેમ કે એમ કરવાથી આપણને અમૃતચંદ્રાચાર્ય ભગવાનની જે ના કળશ જે છે એ વધારે સારી રીતે સમજાશે. એટલા માટે આ વાત આપણે કરી રહ્યા છીએ. જો તમે એ રીતે આ ગાથાઓ બધી આવી જાય અને એના ઉપર એમણે ટીકા લખ્યા કરી છે અને પછી વચ્ચે વચ્ચે કળશ આવે છે. કેટલીક વખત કળશ એક સાથે બે ત્રણ કળશ પણ આવી જાય છે અને કેટલીક વખત વચ્ચે ઘણી ગાથાઓ કુંકુંદાચાર્ય ભગવાનની આવે તે પછીથી કળશ આવે છે. આવું આખું વસ્તુનું સ્વરૂપ છે. એટલે આત્મખ્યાતિ ટીકામાં આ રીતે. હવે જુઓ આ ચોથો કળશ જે આવ્યો, આપણે જે હવે લેવાના છીએ તે ક્યારે આવ્યો? આટલો બધો, આટલી બધી ગાથાઓ કુંકુંદાચાર્ય ભગવાનની થઈ તે પછીથી આ ચોથો કળશ આવે છે. એટલે આ મારે તો આ બતાવવું હતું કે અહીંયા આ બારમી ગાથા જ્યારે થાય છે, બારમી ગાથા એની ટીકા, એ ટીકા બારમી ગાથાની ટીકા અને બારમી ગાથા સુધી એક આખી વાત જુદી છે. પૂર્વરંગની અંદર એ મૂળભૂત વાત જે છે અને પછી ત્યાર પછીથી તેરમી ગાથાથી સહેજ વિષય પણ બદલાય છે. તો એ બારમી ગાથા એ આખો આધાર છે અને એ પૂરી થયા પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાન અહીંયા ચોથો કળશ લખે છે. એટલે એ કળશ ચોથો ત્યારે આવવાનો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ વાતનો ખ્યાલ રાખી અને આપણે આ કળશ અમૃતનો સ્વાધ્યાય કરીશું તો આપણને આખો સમયસારનો પણ જાણે કે સ્વાધ્યાય થયો હોય સાથે ને સાથે એમ લાગશે અને એ જ કરવા યોગ્ય છે.